chez nous. આપણે સૌ જોરદાર તાળીઓ સાથે વધાવી લેશું માનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિને. ઓનરરી સેક્રેટરી શ્રી ધ્રુવભાઈ પટેલ તેઓ પણ સ્વાગત કરશે મોમેન્ટ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું. જેસ્ચર ઓફ લવ, એક યાદગીરી સ્વરૂપ એક મોમેન્ટ અર્પણ કરી રહ્યા છે ધ્રુવભાઈ પટેલ. ખૂબ ખૂબ સ્વાગત. આપણી વચ્ચે પધાર્યા છે મિનિસ્ટર શ્રી સૌરભભાઈ પટેલ, તેઓનું સ્વાગત કરશે વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજયભાઈ પટેલ ગાયહેડ ક્રેડાઈ. મોમેન્ટો અર્પણ કરશે ઇવેન્ટ કમિટી ચેરમેન, માફ કરશો, ટ્રેઝરર શ્રી તેજસભાઈ જોશી. શ્રી તેજસભાઈ જોશી ગાયહેડ ક્રેડાઈ ઓનરરી ટ્રેઝરર, તેઓ સ્વાગત કરશે મોમેન્ટ અર્પણ કરીને માનીય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલનું. જોરદાર તાળીઓ સાથે આપણે વધાવી લઈશું માનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિને. વેલકમ સર. કલેક્ટર અમદાવાદ ડોક્ટર વિક્રાંત પાંડે તેઓ પણ આપણી વચ્ચે પધાર્યા છે, તેમનું સ્વાગત કરશે ઓનરરી જોઈન્ટ સેક્રેટરી શ્રી વિરલભાઈ શાહ તથા મોમેન્ટો તેઓને અર્પણ કરશે ઇવેન્ટ કમિટી ચેરમેન શ્રી આલાભાઈ પટેલ. આપણા ઐતિહાસિક શહેર અમદાવાદના વિકાસ માટે અને તેની સૌ વ્યવસ્થાઓ માટે સતત ખડે પગે કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, વેલકમ સર, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત સૌ મહાનુભાવોનું. આ અભૂતપૂર્વ 13મું એડિશન ગાયહેડ ક્રેડાઈ પ્રોપર્ટી શોનું ત્યારે પધારેલ માન્ય મુખ્યમંત્રીશ્રીના સર્વેનો શાબ્દિક સત્કાર સ્વાગત પ્રવચનથી કરવા માટે આમંત્રિત કરીશ પ્રેસિડેન્ટ ગાયહેડ ક્રેડાઈ શ્રી આશીષ પટેલ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ગુજરાત રિયલ એસ્ટેટ વિઝન 2030. અત્યાર સુધી 2020ની વિકાસ યાત્રાનું સ્વપ્ન હતું, હવે જે પ્રમાણે ગુજરાત વિકાસના નવા આયામ સર કરી રહ્યું છે ત્યારે ગુજરાત રિયલ એસ્ટેટ વિઝન 2030નું આયોજન ગાયહેડ ક્રેડાઈના ઉપક્રમે કરવામાં આવેલ છે. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી જેના પર 266 કરતાં વધુ ઇન્ડસ્ટ્રીઝ નિર્ભર છે, રાજ્યભરના મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે, ઇન્ડસ્ટ્રીનો ઘર વધુ થાય અને લોકોને પોતાના સ્વપ્નનું ઘર ઝડપથી મળે તે માટે શહેરી વિકાસને વધુ સક્ષમ બનાવવા જેમણે મુખ્યમંત્રી હોવા ઉપરાંત આ વિભાગનું મહત્ત્વ સમજી તેની જવાબદારી પોતાના પાસે રાખી છે તેવા વિકાસશીલ ગુજરાતના અતિ કાર્યદક્ષ એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ગુજરાત રિયલ એસ્ટેટ વિઝન 2030ને ખુલ્લું મૂકવા તેમના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે સમય કાઢીને અત્રે ઉપસ્થિત છે તે આપણું સદભાગ્ય છે. આપણે સૌ તેમની તાળીઓના ગડગડાટથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. કોઈ પણ રાજ્યની સરખામણીમાં વીજળીની બાબતમાં ગુજરાતને સરપ્લસ પાવર સ્ટેટ બનાવ્યું છે તેવા ગુજરાત રાજ્યના અગ્રણી મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. ડાયસ પર બિરાજમાન કલેક્ટર શ્રી, ક્રેડાઈ નેશનલ પ્રેસિડેન્ટ શ્રી જક્ષયભાઈ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી શેખરભાઈ, ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી પરેશભાઈ, ટ્રાયો એલિવેટર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શંકરભાઈ, અજયભાઈ, ધ્રુવભાઈ, આમંત્રિત મહાનુભાવશ્રીઓ, સંસ્થાના સભ્યશ્રીઓ અને ગાયહેડ ક્રેડાઈની હાલની ટીમના સૌ સભ્યશ્રીઓનું સંસ્થાવતી અને વ્યક્તિગત સ્વાગત કરતા હર્ષ અને લાગણી અનુભવું છું. રાજ્યના સુનિયોજિત વિકાસમાં સહભાગી થવાના ઉદ્દેશથી બાંધકામ વ્યવસાયકારો દ્વારા સને 1980માં ગાયહેડની સ્થાપના કરેલ, સરકારશ્રી તથા સત્તામંડળો દ્વારા વખતો વખત રિયલ એસ્ટેટ સેક્ટરને લગતા નીતિ વિષયક નિર્ણયો લેવાના સમયે વાસ્તવિક પરિસ્થિતિને અનુલક્ષી ગાયહેડ દ્વારા કરાયેલ વિવિધ રજૂઆતો વ્યવહારિક દ્રષ્ટિકોણ રાખીને સરકારશ્રીએ સ્વીકારેલ છે તે અમારા માટે ગૌરવ સમાન છે.
આપણા સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ સતત લોકાભિમુખ સરળ અને પારદર્શક કાર્યશૈલીથી બાંધકામ ક્ષેત્રના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તત્પર છે અને તેઓ શ્રીનો કાર્યપ્રણાલીમાં સુધારા અને સરળીકરણ અમલમાં મૂકવા ઘણા પગલાં લીધા છે તે માટે અમે તેમના આભારી છીએ. અમદાવાદ જ્યારે સ્માર્ટ સિટી અને ફર્સ્ટ હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયાનો દરજ્જો મેળવેલ છે, તેમજ દેશની સર્વપ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ અમદાવાદ માટે શરૂ થનાર છે, દેશના કોમર્શિયલ સિટી મુંબઈથી ઘણા સર્વિસ સેક્ટર અને ઉદ્યોગોને અમદાવાદ તરફ લાવવા માટેની એક ઉમદા તક ઊભી થતી જોવા મળી રહેલ છે. અમદાવાદ એ રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં સતત વિકાસની ધરી પર અગ્રેસર અને સૌ લોકો માટે એફોર્ડેબલ, લિવેબલ અને સુરક્ષિત શહેર ગણાય છે. મેડિકલ ટુરિઝમ ઉપરાંત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, સર્વિસ સેક્ટર વગેરે માટે પણ ખૂબ જ સાનુકૂળ હોવાથી દિન પ્રતિદિન શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહેલ છે. આવા મહત્ત્વના પરિબળોને ધ્યાને લેતા આગામી દાયકામાં શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આવાસો અને કોમર્શિયલ સ્પેસની ઉપલબ્ધતા જરૂરી બની રહેશે, જેને અનુલક્ષી સરકાર શ્રી દ્વારા હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ કાર્યદક્ષ બનાવવામાં આવે, એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત કરવામાં આવે, મહામૂલી જમીનોનો વ્યય ઓછો થાય તેવું આયોજન કરવામાં આવે અને ખાસ કરી જાહેર કરેલ રીડેવલપમેન્ટ પોલિસીને સત્વરે અમલમાં મૂકવામાં આવે અને પ્રજાલક્ષી આયોજનો તેમજ નીતિઓ બાબતે ત્વરિત નિર્ણય લેવામાં આવે તે આવકારદાયક છે. વિકાસ પ્રક્રિયામાં નાગરિકોમાં જાગૃતતા કેળવી તેમને પણ સહભાગી બનાવવાની કડીરૂપ કામગીરી માટે અમારી સંસ્થાનો સહકાર પૂર્વવત મળતો રહેશે, જેની સંસ્થા વતી ખાતરી આપી વિરમું છું. આભાર. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ પ્રેસિડેન્ટ. મિત્રો, ગાહેડની શરૂઆતથી જ જે પોતાના એક અભિન્ન અંગ સમાન રહ્યા છે અને ગાહેડને તેઓ પોતાની માતૃ સંસ્થા કહે છે અને ગાહેડ માટે, ક્રેડાઈ માટે અનેક અભૂતપૂર્વ કામગીરી કરીને આજે ક્રેડાઈ નેશનલના જેવો પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે તેવા વેરી ડાયનામિક યંગ અને એક ઉર્જાવાન પ્રતિનિધિ મિસ્ટર જક્ષેશ શાહ. લેટ્સ પુટ યોર હેન્ડ્સ ટુગેધર એન્ડ વેલકમ હિમ ફોર હિઝ સ્પીચ. મિસ્ટર જક્ષેશ શાહ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ, માન્ય મંત્રી શ્રી સૌરભભાઈ, આશીષભાઈ પ્રમુખ, શેખરભાઈ કલેક્ટરશ્રી, મંચ પર બિરાજમાન મારા સાથી મિત્રો, ડિગ્નિટરી ઓફ ધ ડાયસ, તમામ સ્પોન્સર્સ મિત્રો, ગુજરાતના તમામ શહેરોમાંથી આવેલા ક્રેડાઈ મેમ્બર્સ અને સાહેબ, ગાહેડના વન ઓફ ધ ઓલ્ડેસ્ટ સંસ્થા ક્રેડાઈ નેશનલના 200 શહેરમાંથી વન ઓફ ધ ઓલ્ડેસ્ટ સંસ્થા, મારી માતૃ સંસ્થા કે જેમાં અત્યારે 4 જનરેશન અહીંયા બેઠી છે સાહેબ, એ અમને એમનું ગૌરવ અને એમનું અમને માન છે કે એમનું અમને અત્યારે એડવાઇસ મળી રહી છે અને અત્યારે 4th જનરેશન સુધી પણ બધા યુનિટી સાથે કામ કરી રહ્યા છે. આ ગાહેડની એક બહુ મોટી સિદ્ધિ છે, તે માટે આપ સૌએ પોતાની માટે એકવાર તાલીઓ બજાવવી જોઈએ. આવી યુનિટી હું આટલા દેશમાં ફરું છું, હજી સુધી આવી મેં યુનિટી, આવી એકબીજાની લાગણી, બોન હોમી કે કોમરાડરી મેં જોઈ નથી. હું સૌથી પહેલાં આપ સૌને સાહેબ, આ બિઝનેસમાં પહેલાં 3 વર્ષની મંદી, પછી નોટબંધી, પછી રેરા, પછી GST, પછી લિક્વિડિટી ક્રાઇસિસ, આપણા નિયમો બદલાયા, GDCR બદલાયો, ફાયરના નિયમો બદલાયા, TP ઘણા બધા ફેરફારો આવ્યા, ઓનલાઈનની પ્રક્રિયાઓ ચાલુ થઈ. આ બધા જ ડિસ્ટ્રપ્શન, આ બધા જ રૂચાળ સામે જો કોઈ એક રેઝિલિયન્ટ કે સ્થિતિસ્થાપક કે એક બોલ્ડ સ્ટ્રેન્થવાળી જો કોઈ ઇન્ડસ્ટ્રી કે કોઈ એક ડેવલપર હોય તો એ આ સૌ લોકો છે સાહેબ. એ લોકોને સલામ છે. આ ટાઈમમાં, આ ટાઈમમાં બિઝનેસ કરવો, એમ્પ્લોયમેન્ટ કરવું, મારા હિસાબે સાહેબ આ બિલ્ડર એ નેશન બિલ્ડર છે અને સૌ સલામ એમને છે. કારણ કે આ લોકોને હજી પણ કામ કરવું છે સરકારે જોડે રહીને. પણ એક વાતની મને ખુશી છે અને આનંદ અને ગૌરવ છે કે હું ગઈકાલે બી વિચારતો કે પોઈન્ટમાં શું બોલું સાહેબ જોડે, કે સાહેબ જોડે સ્ટેજ ઉપરથી શું માગીશું. સવારથી વિચાર કરતો હતો, ગઈકાલ કરતો હતો, પણ મેં કહું જેટલું કહીએ છીએ તે સાહેબ બોલાવી લેશે અને પછી 3-3 કલાક, 4-4 કલાક, 2-2 કલાક બેસીને એક મુદ્દા પર સોલ્વ કરે છે. એટલે મારે મુદ્દા કાઢવા માટેની તકલીફ થઈ છે સાહેબ.
અને હજી પણ એટલા જ રેડી છે. મારા આટલા જીવનકાળ દરમિયાનમાં આટલા સંવેદનશીલતાથી એક એક મુદ્દાને રિયલ એસ્ટેટના, અર્બન ડેવલપમેન્ટના, હાઉસિંગના કે રેવન્યુના મુદ્દાને ટેન્જિબલ રીતે કે ફ્રૂટફુલ રીતે કે સિનર્જિક રીતે કે જેમાં કસ્ટમરનો ફાયદો હોય, ક્યાંય કોમ્પ્રોમાઇઝ ના હોય, એવા લઈને એક 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 મુદ્દા પાસે બેઠા હોય એવો મેં પોતે અનુભવ્યો છે. અને ઘણીવાર સિસ્ટમમાં ના હોય તો પોતે જાતે પાંચ ફોન, પરેશભાઈ અહીંયા હાજર છે, પરેશભાઈ ક્યાં છે, કે શેખરભાઈ હાજર છે, પાંચ વાર ફોન સાહેબે કર્યા છે, પેલું કેમ પત્યું નથી. એટલે ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ સૌ આપણા મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને તમામ સિસ્ટમ આ બિઝનેસને ખડેખમ ઊભા રાખવા માટે તત્પર છીએ. પણ સાહેબ, અમારે બીજી વાત કરવી છે કે આટલા ડિસરપ્શન પછી પણ અહીંયા કામ કરવા માટે આપે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ ઘણું કર્યું, અને આપને સૌ પ્રથમ તો મારે એક અભિનંદન સરકારને આપવા પડે, માનનીય મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને કૌશિકભાઈને, એની પ્રક્રિયા અને કલેક્ટર સાહેબ અહીંયા બેઠા છે. ખૂબ જ એટલે કે હરણફાળ ભરીએ અને એક દાખલો બેસાડ્યો આખા ઇન્ડિયામાં. તમે બધા અહીંયા મારી સાથે સંમત થશો કે 7 દિવસમાં, 4 દિવસમાં કે 10 દિવસમાં એને આવી જાય છે. એક જમાનામાં 6 મહિના, 8 મહિના કે 1 વર્ષ થતા હતા. એટલે જે હેડ સ્ટાર્ટ છે એ સૌ આપને સૌને તમામે તમામ યશ આપને જાય છે. અને સરકાર પણ તત્પર છે. અને હું વિજયભાઈના એક વાક્યથી હું બહુ પ્રભાવિત થયો હતો કે જમીનને ના વેચાય, આકાશ વેચાય. અને એ એ એ એ ગણતરીના એના મુદ્દા માટે ડીપી ડાઉન ડેવલપમેન્ટ પ્લાન કે દરેક જિલ્લામાં તમે જે જીડીસીના નિયમો કર્યા હશે એમાં તમને એની પ્રતિભા દેખાય કે એની વસ્તુ દેખાઈ હશે. સાહેબ, એફોર્ડેબલ હાઉસિંગમાં અમારી એક એવી માગણી છે કે સ્ટેમ્પ ડ્યુટી જેટલી વાર આપે ઘટાડી છે ગુજરાત સરકારે, સૌરભભાઈને કદાચ એવું લાગશે, પણ સાહેબ જેટલી વાર આપે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી છે ત્યારે 20-30% કે 10% જેટલો આવકમાં વધારો થયો છે. અત્યારનો ગ્રાહક પીસાઈ રહ્યો છે કાયદા રીતે, રેરાના કોમ્પ્લાયન્સ રીતે ખૂબ જ રીતે. અને લગભગ અમે રિયલ એસ્ટેટના બિઝનેસમાંથી 38-40% જેટલો ટેક્સ, ડાયરેક્ટ ને ઇન્ડાયરેક્ટ ટેક્સ આ સરકારમાં ભરીએ છીએ. એટલે સાહેબ, અમે તો ઘણીવાર અમારા મિત્રો એવું કહે છે કે પ્લાન પાસ થઈ જાય ને પાર્ટી કરે, બીયુ આવી જાય તો પાર્ટી કરે. ખરેખર તો સરકારે આ જમાનામાં પાર્ટી કરવી પડે, કારણ કે અમે એમ્પ્લોયમેન્ટ આપવાના છે, અમે રેવન્યુ ભરવાના છે. આપણે એ રીતે ખુશ થવું જોઈએ, સરકારે પણ કરવું જોઈએ. સરકાર ખુશ થવી જોઈએ કે આ માણસ ધંધો કરે છે, એને હું વધારે ને વધારે જોશ આપું. એના એક પરિણામ માટે હું આપને એક આગ્રહભરી વિનંતી કરું છું કે એફોર્ડેબલ હાઉસિંગની પોલિસી થાય તુરંત. અને નાના મકાનોમાં કે જે બીજા રાજ્યોમાં ટોકન પ્રાઇસ છે સર, એફોર્ડેબલ હાઉસિંગમાં એટલીસ્ટ FD 60 મીટર કે 90 મીટર સુધીમાં જ એફોર્ડેબલ હાઉસિંગમાં 2 કે 3% ઘટાડો સ્ટેમ્પ ડ્યુટીમાં થવો જોઈએ. અને હું આપને ખાતરી આ પ્લેટફોર્મ પરથી આપું છું, કેડાઈ નેશનલ કે કેડાઈ ગુજરાત તરફથી, કે 100% આવક વધશે. અને આપણે આવતા વર્ષે આપણે બેસીને ચર્ચા પણ કરીશું, આપને ખાતરી આપું છું સાહેબ. બીજું, આપશ્રીએ સાહેબ ખૂબ જ સારી રીડેવલપમેન્ટની પોલિસીની જાહેરાત કરી હતી, અમે બધા ખૂબ ખુશ છીએ. અને શહેરની અંદર કેટલી બી આઈડિયલ પડેલી જગ્યાઓનો ત્યાં બધા સમન્વય સારી રીતે થઈ ગયો છે, પણ ક્યાંક હજી સાહેબ ફાઇન પ્રિન્ટ હજી 3 મહિનાથી આવી નથી સાહેબ. એ ક્યાંક ને ક્યાંક અટકી છે. ફાઇન પ્રિન્ટ બધું પતી ગયું, કાયદો થઈ ગયો, બધું થઈ ગયું. રૂલ્સ રેગ્યુલેશનમાં અમે થોડાક જરા એ છીએ, અમે પહોંચાડી પણ છે લાગણી, એ આપશ્રીના ખાલી ધ્યાન પૂરતું અમે દોરવા માગીએ છીએ સર. ત્રીજું સાહેબ, જે રીતે આપે આ પ્રાઇવેટ રીડેવલપમેન્ટ સોસાયટી કરી, એક મોટું એવો આયામ છે શહેરની વચમાં, ગુજરાતના દરેક શહેરોમાં પ્રાઇવેટ લેન્ડ ઉપર ઝૂંપડપટ્ટી ઘણી જગ્યાએ છે. આપશ્રીએ ગવર્મેન્ટ લેન્ડ પણ અત્યારે કરી છે. લગભગ 60-67% જેટલી જે સ્લમ ડેવલપમેન્ટ છે એ પ્રાઇવેટ લેન્ડમાં છે સર. આ સેમ વસ્તુ છે, અને આપણે અત્યારે હાલના નથી કરવા, અમુક કેપ મૂકીને 20-30-10 વર્ષના જૂના જે છે જેટલા ઝૂંપડના હોય, તો આઈ થિંક આ જેટલી જમીનો અત્યારે એમને પડી રહી છે એમને ત્યાં રિહેબિલિટ કરીએ અને ડેવલપર ત્યાં બાજુમાં બાંધે, એટલે બંનેને વિન સિચ્યુએશન થાય, સરકારને પણ આવકમાં ફાયદો થાય. આ એક ત્રીજી વસ્તુ આપણે ધ્યાને મૂકવા માગે છે. આપશ્રીએ તરત જ રીડેવલપમેન્ટ જે સોસાયટીનું કર્યું છે એ જ ફ્રેમમાં આપણે આ જો આમાં પ્રાઇવેટ લેન્ડમાં જો સ્લમમાં કરીએ તો આઈ થિંક વધારે એફોર્ડેબલ હાઉસિંગનો ઘણો બધો અંદર સ્ટોક આવશે. ત્રીજું સાહેબ, આપને જણાવતા અમને આનંદ થાય છે કે આપશ્રીએ અને દરેક કોર્પોરેશને જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું બીડું ઉપાડ્યું છે, ક્રેડાઈ છેલ્લા 11 વર્ષથી આખા ઇન્ડિયામાં કરે છે. અત્યારે લગભગ 2.5 લાખ જેટલા શહેરોમાં, 2.5 લાખ જેટલા યુનિટમાં તમામ 12 કે 13 શહેરોમાં અમે આનો નિકાલ કરીએ છીએ. ક્રેડાઈનો પોતાનો નોહાઉ છે, પોતાની એજન્સી છે. અને સ્કિલ ડેવલપમેન્ટમાં સાહેબ આ વખતે અમે લગભગ 1,10,000 જેટલા સ્કિલ ડેવલપમેન્ટ અમે ઓલરેડી કરી નાખ્યા. પાછલા 5 વર્ષમાં 30,000 હતા, આ વર્ષમાં 1 લાખ સુધીને પહોંચી ગયું છે. આપશ્રીને ખાલી અમને જણાવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
બીજું સાહેબ સોલિડ વેસ્ટની સાથે સાથે એક બીજું છે કે આપ શ્રી પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના આગ્રહી છો. જો જે ગ્રાહક કે જે કસ્ટમર કે જે રહેણાંક કે સિટીઝન કે ડેવલપર ગ્રીન બિલ્ડિંગમાં કરતો હોય સાહેબ, એમાં સરકારને લોડ ઓછો પડે છે. વિધાઉટ ઇન્સેન્ટિવ્સ કોઈ માણસ પેશનથી કરશે, પણ જો એને મોટા પ્રમાણમાં લઈ જવું હશે તો એને ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટી ટેક્સમાં કે ક્યાંક ને ક્યાંક સ્ટેમ્પ ડ્યુટીમાં કે FSIમાં સવલત આપશો, જે હૈદરાબાદ તેલંગાણા બધા સ્ટેટમાં છે, તો વધારે ને વધારે ગ્રીન ડેવલપમેન્ટની વધારે એમાં લોકો પ્રેરાશે, પ્રોત્સાહિત થશે અને વધારે આપનું જે આપ જે વાયબ્રન્ટ ગુજરાતનું સ્વપ્ન છે કે તમે આગળ જે બી આમાં ચર્ચા થાય ગ્રીન એનર્જીની ચર્ચા થાય છે, આ એક એનર્જી એફિશિયન્ટ પણ એનો ભાગ છે. એટલે આપને ખાસ વિનંતી અમારી એ છે કે આપ એમાં ધ્યાન આપશો. સૌ પ્રથમ અને બધાને તમામને મને અહીંયા સાંભળવા માટે અને શાંતિથી મળવા માટે સાંભળવા માટે આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. ફરી એકવાર વિજયભાઈ અને સૌરભભાઈ અને કલેક્ટરશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. Thank you so much, Mr. Jakshesha. Khub khub aabhar. Friends, a person, he's always a soft-hearted and very supportive to us and entire real estate field of Gujarat. And he is our Energy Minister, Shri Saurabh Bhai Patel. Let's put your hands together and welcome him for his occasional speech. Adarniya Mukhya Mantri, Shri Vijayabhai Rupani Ji. પ્રેસિડેન્ટ ગાયનના શ્રી આશીષભાઈ, ચેરમેન ક્રેડાઈ શ્રી જક્ષયભાઈ, મંચ ઉપર બેઠેલા સૌ મહાનુભાવો અને અમદાવાદ શહેરને જે સુંદર બનાવે છે એવા મિત્રો, ગાયડને ખૂબ ખૂબ અભિનંદન આપું. હું વર્ષોથી જોઉં છું કે એક ટીમ તરીકે કામ કરે છે અને દર વર્ષે દરેક પ્રમુખ એકટેકનું આ એક્ઝિબિશન કરે છે અને એક્ઝિબિશનથી ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. અને આઈ એમ શ્યોર ધ એન્ડ ઓફ ધ ડે જે પ્રમાણે એક્ઝિબિશનમાં ફર્યા અને એક્ઝિબિશનમાં જે પ્રમાણે સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે, ખર્ચો બી સારો કર્યો છે, પરંતુ આ ખર્ચો બી નીકળી જશે તમારો. એકચ્યુઅલી જોવા જઈએ તો આદરણીય મુખ્યમંત્રી શ્રી છેલ્લા 6-12 મહિનામાં ખૂબ ખૂબ એગ્રેસિવલી તમારા પ્રશ્નો ઉકેલવાના પ્રયત્ન કર્યા છે અને સફળતા મેં મેળવી છે. આજે એને સ્ટેમ્પ ડ્યુટીથી તમારે વધારે ખર્ચો થાય એમાં, જે ચક્ષાએ માગ્યું ને, અરે એમ નથી કહેતો, તો જે સ્ટેમ્પ ડ્યુટી માગ્યું એના કરતાં એનેમાં સરળતા કરી એમાં ઘણો બધો લાભ આવી ગયો. આપ જોવા જઈએ તો એકચ્યુઅલી આમ જોવા જાઉં ને તો જક્ષાભાઈ જ્યારે માગ્યું તમારે હાર્ટબીટ વધવા માંડ્યા. મેં કીધું હમણાં એવું તો નહીં માગે ને કે જેટલા મકાનો ખાલી છે, ફ્લેટો ખાલી છે, સરકાર લઈ લે, બધા વિષય પૂરા. પરંતુ એકચ્યુઅલી સાચું કહું, એવરી યર the quality of construction, the quality of buildings is improving. અને વેધર તમે ડિસરપ્શન્સ ગણો કે જે કંઈ ગણો, પરંતુ કન્ઝ્યુમર સેટિસ્ફેક્શન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. તમે આ રેરા આવ્યું બધાએ ફરિયાદ કરી, પણ દેટ ઇઝ વન સાઈડ ઓફ ધ કોઈન. તમે સેકન્ડ સાઈડ તો જુઓ ભાઈ, જે બાયસ તો જુઓ, બાયસમાં કેટલી ક્લેરિટી આવી ગઈ. જે બધા નાના મોટા હતા, નિયમો પાડતા નહોતા, એ બધા લાઈન ઉપર આવી ગયા. હવે નાના નાના લોકો જે લાઈન ઉપર બિલ્ડર્સ બધા આવી ગયા, એના કારણે કન્ઝ્યુમરને ફાયદો થયો. એટલે એન્ડ ઓફ ધ ડે વિન વિન સિચ્યુએશન ક્યારે થાય? વેન ધ બિલ્ડર એન્ડ ધ કન્ઝ્યુમર બોથ આર સેટિસ્ફાઈડ. એટલે કોઈ બી ચેન્જ લાવવાનું તો ટેમ્પરરી ફેઝ આવે. તમારે GST આવે, GST 5-5 વર્ષ સુધી દેશમાં સેટ નથી થતો. આપણા ત્યાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ એક વર્ષમાં ગાડી પાટા પર લાવી દીધી છે, આ ક્રેડિટ હોવી જોઈએ. એટલે ઇમેજિન ધ ઇકોનોમીમાં કેટલો ફાયદો થાય છે. એટલે ખૂબ ખૂબ આ બધા જ કારણોસર દેશને ફાયદો થવાનો છે. આજની તારીખમાં ગાયડ જે કામગીરી કરી રહી છે એમાં ક્લાયન્ટ માટે એનાથી બી ફાયદો થવાનો છે,
કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ વધે. અહીંયા લાભાર્થી છે, સૌથી મોટી રોજગારી મળતી હોય તો કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ આપી રહી છે. આજની તારીખમાં એગ્રીકલ્ચર પછી કન્સ્ટ્રક્શન જ સૌથી મોટી રોજગારી છે. અને આ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ જેટલી બૂમિંગ થાય એટલી ઇકોનોમીનો ફાયદો છે. એફોર્ડેબલ હાઉસિંગ ગણો, સારા ગણો, નાના ગણો, પણ ક્વોલિટી હાઉસિંગ થશે એટલું કોમ્પિટિશન હવે આપણે ક્રિએટ થયું છે. એટલે મિત્રો, સરકાર બહુ જ એક્ટિવ છે અને આદરણીય મુખ્યમંત્રી છે તો એકદમ અર્બન સેક્ટર માટે આટલી ટીપીઓ જિંદગીમાં જોઈ છે તમે આ છેલ્લા 6 મહિના જો સાચું કહેજો. ફટાફટ આટલી ટીપીઓ મંજૂર તમે ઇતિહાસમાં છેલ્લા 10 વર્ષમાં કાઢો એટલી ટીપી મંજૂર થઈ છે. હવે આ ટીપી ખુલે એટલે તમારે કેટલો રોડ રસ્તા થાય એટલે કેટલો ફાયદો થાય. અને એ ક્યારે ખુલે? જો તમે અમારા પૈસા લઈ જાઓ સ્ટેમ્પ ડ્યુટીમાં તો કઈ ખુલે. આજે 400-500 કરોડ જક્ષય કુમાર તમે માંગ્યા હોત સો કે ભાઈ તમે 400-500માં રોડ રસ્તા કરી નાખો તો બધા વધારે ફાયદો થયો હોત. અને મને એક વસ્તુ સમજાવો, 30,000 રૂપિયાનો ભાવ વર્ષમાં 50,000 થઈ જાય, કેટલા ટકા વધ્યો? સમજી ગયા હું શું કહું છું? અને અમારા 1.5% ને 1% પાછા પડે. મને યાદ છે જ્યારે નવી શરત જૂની શરત હતી ત્યારે 80% પ્રીમિયમ હતું કે નહીં? 80%નું 40 કર્યું, કેટલો લાભ થયો બોલો? કલ્પનાબાનો લાભ થયો ને. આજે 40% પ્રીમિયમ પર તમને ફાયદો થયો. કેટલા 1,000 કરોડ રૂપિયા રાજ્ય સરકારે એમની તિજોરીમાંથી જવા દીધા. એટલે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને જે સીએમ સાહેબ બહુ જ મહેનત કરે છે, પ્લાન પાસિંગ, એને ટીપી, અને તમારું બિલ્ડિંગ 5 વર્ષે ઊભું થાય એની જગ્યાએ 1 વર્ષ કેમ ઊભું થાય, અને 4 વર્ષનું તમે વ્યાજ કઈ રીતે બચાવો, અને તમારું ટર્નઓવર કેમ ફાસ્ટ થાય એની સાહેબ ચિંતા કરે છે. આપ સમજ્યા? અને દેટ ઇઝ હાઉ ધ ડેવલપમેન્ટ વિલ ટેક પ્લેસ. એની વે ગાઈડને તો બધા પ્રેસિડેન્ટને અભિનંદન આપું છું, તમારી ટીમને અભિનંદન આપું છું. જે પાસ્ટ પ્રેસિડેન્ટે કરેલી શરૂઆત તમે એવરી યર ઇમ્પ્રૂવ કરતા જાઓ છો, અને આઈ એમ શ્યોર એટ ધ એન્ડ ઓફ આ તમારું એક્ઝિબિશનના દિવસો પતશે ત્યારે શું અવેલેબિલિટી અહીંયા અમદાવાદમાં છે એ બધા લોકોને સરળતાથી ખબર પડશે, અને પ્રાઇઝિંગ બી ખબર પડશે, શું ક્વોલિટી બી અપાય છે, કોણ કેવું કરે છે, બધું ખબર પડીને યુ વિલ પિકઅપ ધ બેસ્ટ ચોઈસ. અને એન્ડ ઓફ ધ ડે ગુડવિલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. એટલે ગુડવિલ તમારું જેટલું સારું હશે એટલું તમારી સેલિબ્રિટી સારી હશે. તો પ્રેસિડેન્ટ અને હોલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, and I wish you all success and we'll be always together for the development of this sector Ahmedabad and aaju baaju badha vistaro ma khub khub aabar dhanyawad chhe. Thank you so much sir, khub khub aabhar aapna margdarshi udbodhan badal. મિત્રો, ગુજરાત જે સદીઓથી સમગ્ર વિશ્વ માટે અનેક ઉદાહરણો બેસાડતું આવ્યું છે, પછી એ વાત પૂજ્ય બાપુની હોય કે પછી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની, હમણાંના દિવસોમાં જ આપણે સૌ જન સાક્ષી બન્યા છીએ એક એવી ઐતિહાસિક ઘટના, એક ઐતિહાસિક પ્રસંગ જેને સમગ્ર રાષ્ટ્રએ સાચા અર્થથી ભાવાંજલિ આપી એવા સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે એક ઉમદા ઉદ્દેશ સાથે તો તેનું નિર્માણ થવામાં જ આવ્યું, પણ એની સાથે સાથે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ ફાયદો થાય, લાભ થાય એવા ડબલ ઉદ્દેશ સાથે તેનું નિર્માણ કરવામાં આવ્યું. અને ત્યાં જ ગુજરાત સરકાર દ્વારા કેવડિયા ખાતે એક ગ્રીન રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું. આવા ઘણા બધા ઉદાહરણો છે ગુજરાતને આવનારા દિવસોમાં અલગ ઊંચાઈઓ પર પહોંચાડવા માટે, જેમાં ગિફ્ટ સિટી હોય કે પછી ધોલેરા. અને એવો જ ગુજરાત જે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં ક્યાં હશે, ક્યાં પહોંચશે, એનું જ માનનીય મુખ્યમંત્રીશ્રીનું એક વિઝન, એક માર્ગદર્શન જેને આપણે અત્યારે અહીંયાથી નિહાળીશું. અને એ માટે હું હૃદયપૂર્વક વિનંતી કરીશ માનનીય મુખ્યમંત્રીશ્રીને, તેઓ ડિજિટલી અનવેલ કરશે વિઝન 2030 ગુજરાતના. કઈ સાલ પહેલે એક આંધી ચલી થી કુછ કર દિખાને કી. Long years ago, we made a tryst with destiny. ખુદ કે પૈરો પર ખડે હોને કી, ખુદ કે રાજ્ય ગુજરાત કો ગર્વી ગુજરાત બનાને કી,
प्रकृति के थपेड़ों को सीने पर लेकर आगे बढ़ते जाने की। और ये सब के बाद किसे पता था कि जो नया सवेरा होगा उसका सूरज गुजरात होगा, और इसी सूरज से उज्जवल होंगे आने वाले कई साल। किसी सूरज की तरह ही गुजरात का उदय हो चुका है। लंदन की थेम्स और न्यूयॉर्क की हडसन की तरह आज दुनिया बात करती है अहमदाबाद के साबरमती रिवर फ्रंट की, एफिल टावर और बुर्ज खलीफा के सामने अटल खड़े सरदार की, तेजी से उभरते नए गुजरात नए इंडिया की, 6 स्मार्ट सिटीज के नेतृत्व में बढ़ता गुजरात। और जहां बात आती है प्रगति की, वहीं जरूरी है इंफ्रास्ट्रक्चर और रियल एस्टेट के कदम से कदम मिलाकर चलने की। तभी तो बुलेट ट्रेन और मेट्रो के आने से न सिर्फ हेल्थ केयर, टूरिज्म और बिजनेस में बढ़ोतरी होगी, बल्कि बढ़ोतरी होगी नए आवास की, नई कॉलोनीज, नए अप शहरों की, जिसमें न सिर्फ लक्जरी प्रोजेक्ट स्थान पाएंगे पर प्रधानमंत्री श्री के हाउसिंग फॉर ऑल 2022 के अंतर्गत लाखों लोगों को साफ सुरक्षित आवास मिल सकेंगे। और जब इतनी प्रगति हो रही हो तो सहूलियत में भी कोई कमी नहीं रहनी चाहिए। इसीलिए तो भारत के सबसे ज्यादा एयरपोर्ट्स गुजरात में बसे हैं, और इन एयरपोर्ट्स का नवीनीकरण और कनेक्टिविटी बढ़ाने के लिए प्लानिंग जारी है। व्यापार के नए आयाम खुलेंगे, बंदरगाहों पर विकास की लहर चलेगी, नए सेल्फ सस्टेनेबल स्मार्ट टाउन्स उभरेंगे, धौलेरा SIR जैसे सस्टेनेबल और इंटरनेशनल प्रोजेक्ट्स को उड़ान मिलेगी, पुरानी इमारतें नए रंग रूप में ढलेंगी। इस सब के साथ गुजरात नामक सूरज नए आसमानों पर फतेह करेगा, पूरे देश को उज्ज्वलित करेगा। और जो कूच 1930 में शुरू हुई थी वो आज भी जारी है। फर्क सिर्फ इतना है कि उस समय वो आजादी के लिए थी और इस बार वो प्रगति के लिए है, क्योंकि सूरज कभी थमता नहीं, हर दिन एक नई आस के साथ उदय होता है। और अब जो नया सवेरा होगा उसका सूरज गुजरात होगा। Exactly, a new beginning and a new morning, and that is Gujarat. Navi unchaiyo, navi uran, navi pragatiyo mate, jamna jivan mein ek sutra chhe, jyaan jyaan manvi, tyaan tyaan suvidha, ane e je samvedanshilta saathe, apada sauni saathe, Gujarat ni pragati mate jeo katibbadh chhe, e chhe, mananiya mukhyamantri Shri Vijaybhai Rupani. Jordar taaliyo saathe teo ne aamantrit kariye, teo na prasangochit udbodhan mate. मंच पर उपस्थित राज्य सरकार ना सीनियर मंत्री आदरणीय सौरभ भाई, क्रेडाइना श्री जगसई भाई, गाइड ना श्री आशीष भाई, परेश भाई, शेखर भाई, अजय भाई, ध्रुव भाई, शंकर भाई, कलेक्टर श्री, भाइयों ने बहनों, सौप्रथम गाइड अने क्रेडाइना प्रॉपर्टी शो 2018 अने विजन 2030 ना संदर्भ में आप सौ ने खूब खूब शुभेच्छाओं अने अभिनंदन आपू छू। गुजरात ए समग्र राष्ट्र में एक जुदा पद्धति थी विजन साथे आगर बधी रही छे। हमणां ज थोड़ा दिवसों पहला दुनिया आखानो सर्वे थयो, एमां राजकोट अने सूरत ए सौथी वधु विकसित शहरों में दुनियाना टॉप 10 शहरों छे, एमांना आ बे शहरोनी यादीमां नाम आव्युं छे के राजकोट अने सूरत ए फास्ट ग्रोइंग सिटी तरीके आज दुनिया में टॉप 10 में आज एमनु नाम छे। एवी ज रीते अमदावाद, बरोड़ा, दाहोद, गांधीनगर, राजकोट, सूरत बधा स्मार्ट सिटी ना शहरो छे, अने केन्द्र सरकारे पण एमने स्मार्ट सिटी घोषित कर्या छे। एटले आवनारा दिवसोना पड़कारो अने आपणी आखी स्पर्धा
હવે ભારતના અન્ય શહેરો સાથે નથી, દુનિયાના અન્ય શહેરો સાથે છે. અને એ દ્રષ્ટિથી, એ વિઝન સાથે આપણે આગળ વધવાનું છે. સ્વાભાવિક, હમણાં જે બધા અગાઉના વક્તાઓએ વાત કરી કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, બાંધકામ ક્ષેત્ર એ સૌથી વધુ અગત્યનું, રોજગારી આપતું અને વિકાસમાં એમનો મહત્વનો ફાળો રહ્યો છે. પરંતુ સામાજિક રીતે પણ જોઈએ તો લોકોની લાઈફસ્ટાઈલ, જીવન ધોરણ સુધરે, અંતે બધા લોકોનું જીવન ધોરણ સુધરે, સારા વાતાવરણમાં જીવે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ છીએ, એમ સામે એમનું જીવન ધોરણની પણ કલ્પનાથી હવે યોજનાઓ બની રહી છે કે લોકોની લાઈફસ્ટાઈલ સુધરે. અને એના માટે આવાસ એ અતિ મહત્વનું એક ફેક્ટર છે કે જો સારું આવાસ હશે, સુંદર આવાસ હશે, સુવિધાસભર આવાસ હશે, તો જ લોકો સારી રીતે જીવી શકશે. રોટી, કપડાં, મકાન આ ત્રણ વસ્તુ માણસના જીવનમાં અતિ આવશ્યક હોય છે. અને આપણે ત્યાં કોણ જાણે પદ્ધતિ એવી થઈ ગઈ છે કે ઘરનું મકાન બની ગયું એટલે બસ જીવનનો જાણે બધું કામ પતી ગયું એવું લોકો સંતોષ માનતા હોય છે કે ભાઈ મારે બસ, અમને રાજકારણમાં ઘણા કહેવા આવે કે સાહેબ હવે બધું ગોઠવાઈ ગયું છે, હવે રાજકારણમાં ઝંપલાવવું છે, કાંઈ હોય તો કહેજો. એટલે આપણે મૂંઝાઈ કાઢવા, ઝંપલાવવાનું જાણે સ્વિમિંગ પુલમાં ઝંપલાવવાનું હોય એવી રીતે વાત કરે છે. એટલે આપણે પૂછીએ શું પણ, તો કે સાહેબ બસ ઘરના ઘર થઈ ગયા છે, પ્રોપર્ટી ડેવલપ થઈ ગઈ છે આપણી, છોકરાઓ બરાબર ધંધે લાગી ગયા છે, લગ્ન બગન થઈ ગયા છે, હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને એટલે આપણે રાજકારણમાં ઝંપલાવવું છે. કહેવાનો મતલબ એ છે કે પોતાનું મકાન બને, પોતાનું આવાસ સરખું સારું કલ્પના મુજબનું બની ગયું એટલે જીવનનો મોટો સંતોષ લોકો પોતે માનતા હોય છે. સ્વાભાવિક છે કે માણસ શૂન્યમાંથી સર્જન કરતો હોય તો પોતે ભણી ગણી આગળ વધતો માન 50-55 વર્ષે એનું પોતાનું મકાન એ બનાવી શકતો હોય છે અને એને કારણે એને જીવનનો સંતોષ લાગતો હોય છે. એટલે આવાસ એ બહુ મોટી આપણા માટે જરૂરિયાત છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તો એ વાત કરી છે કે 2022 આપણા દેશને આઝાદીના 75 વર્ષ પૂરા થાય છે અને ત્યારે દરેક વ્યક્તિના માથા ઉપર પોતેની પોતાની છત હોવી જોઈએ, પોતાનું ઘર હોવું જોઈએ, ઘર વગરનું કોઈ કુટુંબ ન હોય, એ કલ્પના અને એના આધાર ઉપર સંકલ્પ એ સિદ્ધ કરવા માટે નીકળ્યા છે. અને ત્યારે આપણે આવાસ તો બને પણ સિટી સ્માર્ટ સિટી ભેગું બને, આવાસો પણ ખૂબ સુંદર અને સુવિધાસભર હોય. આવાસ એટલે ખાલી ચાર ભીત કે મકાનની દિવાલો નથી, પરંતુ એને આનુષાંગિક બધી વ્યવસ્થા એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું થાય, ડેવલપ થાય અને એ રીતે સિટી આખું ડેવલપ થાય અને લોકો આખા દિવસની કરેલી કામગીરી પછી ઘરે આવે. આપણે કહે છીએ ને કે દુનિયાનો છેડો ઘર છે, કે માણસ ફરી ફરીને પાછો ઘરે આવે ત્યારે એને રિલેક્સ અનુભવતો હોય છે, દુનિયાનો છેડો ઘર છે. અને ત્યારે આ બધા ઘરો એ ખરા અર્થમાં શાંતિ આપે, સુખ આપે, જીવનમાં હાસકારો મળે, આ પ્રકારના બને. અને ઘરમાં જ રામાયણો હોય, પાણીનું આવતું હોય, હજી ઘરે આ ખાંજે માણસ થાકીને પહોંચ્યો હોય ત્યાં ઘરવાળી રાડું નાખતી હોય કે આજ પાણી જ નથી આવ્યું એટલે ઘરનું બધું ડિસ્ટર્બ થઈ ગયું હોય, ઘરમાં લાઇટ નથી, ઘરમાં નાની મોટી વ્યવસ્થાનો અભાવ હોય તો પણ તકલીફ હોય છે. અને ત્યારે આ એકેય વસ્તુની તકલીફ ન પડે અને બધી રીતે શાંતિ અનુભવે એ પ્રકારનું નિર્માણ કરવાની સરકારની કલ્પના છે. મારા જીવનનો પણ એક, હું ભાગ્યશાળી છું કે મેં 10 વર્ષ કોર્પોરેશનમાં
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર તરીકે કામ કર્યું છે. એટલે રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ આ બધી વસ્તુ સાથે કામ કરવાની મને તક મળી છે. એટલે જમીન ઉપરની જે તકલીફો છે એ મને ખબર છે, શું ચાલી રહ્યું છે એ પણ ખબર છે, એનેમાં શું ભાવ ચાલતા હતા એ મને ખબર છે. અને નકશા પ્લાન કરાવવા, પાસ કરાવવાથી માંડીને બીયુ લેવા માટેની શું તકલીફો છે એ પણ મને ખબર છે. સાથે સાથે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં પણ ક્વોલિટી વર્ક કેટલું થઈ રહ્યું છે, કેટલું નથી થતું, શું ચાલે છે એ પણ મને ખબર છે. એવે વખતે આ બધી વસ્તુના અનુભવની સાથે જ્યારે શહેરી વિકાસ એની પણ મારા ઉપર જવાબદારી હોય તો એ સંદર્ભમાં ઝડપથી આમાં પરિવર્તન આવે, ઝડપથી પ્રક્રિયાઓ થાય, ઝડપથી ડેવલપમેન્ટ થાય. અને એટલા જ માટે અમારી સરકારમાં અમે 3-4 વસ્તુ નક્કી કરી છે કે મારી સરકાર ટ્રાન્સપરન્સી સાથે ચાલશે, પારદર્શકતા. બીજી વાત કરી છે નિર્ણાયકતા, ડિસિસિવ ગવર્મેન્ટ. ત્રીજી વાત કરી છે સેન્સિટિવ ગવર્મેન્ટ. આ જાડી ચામડીવાળા લોકોની સરકાર નથી, આ રૂજુ લોકોની સરકાર છે, લોકોની વેદના અનુભવતી સરકાર છે. અને ચોથી વાત કરી છે આપણે પ્રગતિશીલતા, વિકાસ. આ 4 વસ્તુના આધાર ઉપર સરકાર ચાલે. એટલા માટે લોકો પણ થાકી ગયા છે હવે. ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર આ બધા શબ્દો, અને એના નિરાકરણ ન મળે ત્યારે લોકો જ્યારે થાકેલા હોય ત્યારે અમારી જવાબદારી છે કે આ બધી વસ્તુમાંથી બહાર કાઢવું અને ગરીબી દૂર થાય, બેકારી દૂર થાય, ભ્રષ્ટાચાર દૂર થાય, ટ્રાન્સપરન્સી આવે અને લોકોને કામ કરવામાં મુક્તતા અનુભવે. ડગલે ને પગલે જો તકલીફો જોઈ તો કામ કરવાની પણ અનુકૂળતા ન હોય અને એને કારણે આખી સિસ્ટમ પ્રત્યેની વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ ડગી જતો હોય ત્યારે વિશ્વાસને પુનઃસ્થાપિત કરવો એ સરકારની જવાબદારી છે. અને એટલા માટે હું જક્ષયભાઈની વાત સાથે સંમત નથી. આ જે બધા પગલાં કીધા એ બધા પગલાં તમારા હિતવાળા પગલાં લીધા છે. નોટબંધીનો નિર્ણય પણ લોકોના હિતવાળો નિર્ણય છે, ત્યાર પછી રેરાનો નિર્ણય પણ લોકોના હિતવાળો નિર્ણય છે. એને આપણે ટ્રાન્સફર કર્યું, ઓનલાઈન કર્યું એ તમારા હિત માટેનો નિર્ણય છે. નકશાઓને પણ ઓનલાઈન પાસ કરવાનો નિર્ણય તમારા હિતવાળો નિર્ણય છે. તમામ નિર્ણય એ લોકોના હિત માટેના લીધેલા નિર્ણય છે. પરંતુ નવી સિસ્ટમ આવે ત્યારે સ્વાભાવિક છે, સિસ્ટમ એસ્ટાબ્લિશ થતાં નાના મોટા પ્રોબ્લેમ હોઈ શકે જીએસટીથી માંડીને બધામાં, પણ અંતે જીએસટીની ડિમાન્ડ તમારી જ હતી. અને હવે જીએસટી માટે આપણે ફરિયાદો કરીએ એ વ્યાજબી નથી. તમામ વેપારી મંડળો, તમામ સર્વિસ સેક્ટરના લોકો, બધા લોકો છેલ્લા 20 વર્ષથી આ જીએસટીની માંગણી કરતા હતા. કોમન ટેક્સ હોવો જોઈએ, આટલા બધી ડિપાર્ટમેન્ટને ડીલ કરવા અને એને સાથે કામ કરવું એ અનુકૂળ નથી. દેશનો જીડીપી અટકે છે, શેરબજારવાળા તો રાડું રાખીને થાકી ગયા હતા કે જલ્દી જીએસટી લાવો. અને એ જીએસટી લાવ્યા અને લાવ્યા પછી આપણે રાડું નાખીએ, અરે હશે, એમાં 5-7-15 પ્રશ્નો હશે, પણ વર્ષ દિવસ એસ્ટાબ્લિશ તો થવા દો અને એના સુધારા કરતા જ જાય છે. આપણે પરમ દિવસે જીએસટીની મિટિંગ છે કે આવતીકાલે છે, કાલે છે, આવતીકાલે છે, અને તમારા કન્સ્ટ્રક્શનનો જીએસટી ઘટવાનો છે, એ પણ દિશામાં પ્રયત્ન ચાલી રહ્યા છે. પણ આખી સિસ્ટમને ગાળું દેવી આપણે એક ફેશન થઈ ગઈ છે અને એ વસ્તુ વ્યાજબી નથી. જીએસટી લોકોના હિત માટે છે, દેશના વિકાસના હિત માટે છે, અનિવાર્ય છે અને કરવું જરૂરી હતું ને કર્યું છે. આ તો નરેન્દ્રભાઈ જ કરી શકે, બીજા કોઈની હિંમત આલતી નહોતી. કારણ કે આ બધા સ્ટેટોને સમજાવવા, બધા પાસેથી કરાવવું ને જીએસટી કાઉન્સિલમાં સાથે મળીને ફેડરલિઝમને પણ ધક્કો ન લાગે, બધા રાજ્યોને સાથે લઈને કામ લેવાનું અને એમાંથી લીધું છે અને એ રીતે આપણે કર્યું છે. કસ્ટમનો ત્રાસ કેટલો હતો, એક્સાઇઝનો ત્રાસ કેટલો હતો, સેલ ટેક્સમાં શું ચાલતું હતું, ઓક્ટ્રોયમાં શું ચાલતું હતું, આ બધું જાણીએ છીએ આપણે. અને માત્ર સિંગલ ટેક્સ, વન નેશન વન ટેક્સ,
એ દિશામાં આપણે આવ્યા છીએ, અને એમાં પણ જ્યાં કાંઈ તકલીફ છે એમાં સુધારા કરતા જાય છે, દરેક વસ્તુમાં આગળ વધતા જાય છે આપણે, પણ સાચી દિશામાં જવાના પ્રયત્નો છે. નકશા પાસ કરવામાં શું ચાલતું હતું ખબર નથી આપણે બધાને, ચપ્પલ ઘસાઈ જતા હતા કોર્પોરેશનના પગથિયા ચડી ચડીને, પૈસા આપ્યા વગર પ્લાન પાસ થતા નહોતા એ પણ આપણે ખબર છે, અને હવે ઓનલાઈન કર્યું એટલે આપણે રાડું નાખ્યા. કોના માટે ઓનલાઈન કર્યું હતું? તમારા બધા માટે ઓનલાઈન કર્યું છે કે તમને તકલીફ ન પડે, અને તમારી ઓફિસમાંથી સીધો નકશો ઓનલાઈન જાય અને સીધી મંજૂરી મળે, કોર્પોરેશનમાં કોઈને ભયસાબ કરવા જવું ન પડે, અને જુનિયર ટાઉન પ્લાનર હજી શરૂઆત નોકરી હોય નહીં, 10 પટ મારે અને ભલભલા બિલ્ડરોને રખડાવે, આ નહોતું જોયું આપણે? આ એમાંથી ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે ઓનલાઈન લાવ્યા હતા, અને ઓનલાઈનમાં પ્રોબ્લેમ થાય અને આપણે રાડું નાખીએ તો કોના માટે કરીએ છીએ? અમે તમારા માટે કહીએ છીએ, તમને અનુકૂળ ન હોય તો પાછું લઈ લઈ ફરી વાર ધક્કા ખાઓ, કરો બધું જેમ ચાલતું તું એમ પહેલાંની જેમ. તો આ દિશા સાચી નથી, અને એ માટે એને વખડવું, જક્ષરભાઈ સોરી, આ બધી સિસ્ટમને અમે તમારા માટે લઈ આવ્યા છીએ, અને તમે એને એ રીતે વાતને જોડીને તમારી મંદી અમારા ઉપર નાખો એ બરોબર નથી. સરકારે તો તમારા હિતમાં બધા પગલાં લીધા છે, અને એ રીતે સરકાર એક પછી એક પગલાં લઈ રહી છે. એમાંય આપણે રસ્તા કાઢ્યા કે ચાલો ભાઈ, આટલો મોટો GDCR છે એને કારણે, અને પાછા દરેક શહેરના જુદા જુદા નિયમો, એટલે સોફ્ટવેરે મૂંઝાઈ ગયો છે કે ભાઈ આમાં ક્યાંક બારી આવડી હોય ને ક્યાંક સીડી આવડી હોય ને ક્યાંક માર્જિનમાં હોય ને ક્યાંક ન હોય, આવું બધું હતું, એને કારણે થોડા પ્રશ્નો હતા, અને તમારી લાગણી હતી એટલે ઓફલાઈન ને ઓનલાઈન બે ચાલુ કર્યું આપણે, પણ અંતે ઓનલાઈનમાં જ જવાનું છે. આ ઓફલાઈન ટેમ્પરરી છે કે જ્યાં સુધી સિસ્ટમ સેટ ન થાય ત્યાં સુધી, પણ એમાં સહકારની અપેક્ષા છે, અને તમારા માટે કર્યું છે. માત્ર ને માત્ર બિલ્ડર ને આર્કિટેક્ટને જ લાભ છે એમાં, સામાન્ય જનતાને કોઈ સંબંધ નથી એની સાથે. તમારા બધા માટે આ પગલાં લઈને આવ્યા છીએ આપણે, અને એ દિશામાં જઈએ છીએ આપણે કે સીધું ટ્રાન્સપરન્સી રહે, બિટવીન ધ લાઈન ચાલે, GDCRને કોમન GDCR બનાવ્યો, એને તકલીફ આપણે ગણતા હોય, જે જક્ષેભાઈ કારણો ગણાવ્યા, મેં એક આ ગણાવ્યું કે GDCRમાં ફેરફાર, તમારી જ માગણી હતી કે કોમન GDCR કરો, સુરતમાં આટલી FSI મળે ને રાજકોટમાં આમ મળે ને અહીંયા માર્જિનમાં આમ છે ને ત્યાં પાર્કિંગમાં આટલું છે, એ બધું બધા કસરતો કરી કરીને ભેગું કર્યું આપણે અને કોમન બનાવ્યું. અને હજી મેં કીધું છે, રાવલ બેઠા છે અહીંયા, 8 દિવસમાં મેં કીધું આ GDCRનો ગ્રંથ એ નાની ચોપડી બનાવી દો ભાઈ, અને એને કારણે સોફ્ટવેર જલ્દી બને. હવે એમાંય પાછું બનાવશું ચોપડી એટલે 5 પ્રોબ્લેમ આવશે જ, કંઈક રહી ગયું હશે, કંઈક રાખવાનું હશે, તો એનાથી અકળાવવાનું ન હોય, એમાં સુધારા કરવાના છે, અને આપણે ભેગા બેસીને કરીએ. તમારે જેવડી બારી બનાવવી હોય બનાવજો, ને જેવડા બાયણા બનાવવા હોય બનાવજો, સીડીઓ ને ત્યાંથી નાખવી હોય નાખજો ને કરજો, મેં એવી સૂચના આપી છે. એટલે એમાં હું કામ GDCRમાં પડવું છે? આપણે તો પાર્કિંગ માર્જિન FSI કોમન એમ્યુનિટીઝ જેટલી છે એની ચિંતા કરો, બાકી જેને જે કરવું હોય આ તો કાપડના ટાંકા જેવું છે, જે ગમે ડિઝાઇન ગમે, અને બધા કાપડના ટાંકા બધાને છૂટ છે એમાંથી જે લેવું હોય, પણ GDCR એક સિમ્પ્લિફાઈ થાય જેમાં લોકોની બધી વ્યવસ્થાઓનું પણ સિક્યુરિટી હોય, નિરંકુશ ન હોય, રેરા પણ આપણે બધા જાણીએ છીએ કે એનાથી ઈમાનદારીથી કામ કરનારા લોકોને લાભ છે, જે બેઈમાની કરવા માંગે છે એને તકલીફ જ છે ને તકલીફ પડશે જ, એ તો ચલાવવાના જ નથી. અમે ઈમાનદારીથી કામ કરે છે બધાને સિક્યુરિટી મળે, ગ્રાહકોને આપણે જે કમિટ કરીએ એ તો દેવું તો પડે ને, અને સુપર બિલ્ડઅપ કેટલું ક્યાંક શું એ બધી વસ્તુની આપણે ખબર છે કે શું ચાલતું હતું, અને એ રીતે શોષણનો અધિકાર ન જ મળે કોઈને, અને એ દિશામાં આપણે કે જેમાં બધી વ્યાજબીપણું હોય અને કમિટમેન્ટ મુજબનું ગ્રાહકને મળવું જોઈએ, અને ગ્રાહકને પણ સિક્યુરિટી મળે, પાછળથી કોઈ જવાબ જ ન આપે અને માણસ ફસાઈ ગયેલા પડ્યા રહે એવું પણ ન થાય, એટલા માટે આ બધી વ્યવસ્થાઓ છે.
અને એ વ્યવસ્થાઓ લાંબે ગાળે બધાને લાભદાયી છે. તો એવા સંજોગોમાં આપણે આગળ વધવાનું છે. એફોર્ડેબલ હાઉસિંગ એ આવનારા દિવસની જરૂરિયાત છે. જમીન મોંઘી થતી જાય છે અને ત્યારે મેં કીધું છે એમ એફએસઆઈ એટલે કે વર્ટિકલ આપણે ડેવલપમેન્ટમાં આગળ વધીએ, જેથી સસ્તું થાય, સસ્તું લોકોને મળે અને લોકો એફોર્ડ કરી શકે. આજે મોટા શહેરોમાં જેને કહીએ કે જેની આવક માસિક 50,000 રૂપિયા હોય એ પણ લઈ શકે એમ નથી મકાનો ફ્લેટ, કારણ કે જમીનના ભાવ એટલા બધા વધી ગયા છે. એટલે એવું ન બને અને બધાને એફોર્ડ થઈ શકે. પ્રદર્શનીમાં ફૈરા મને ઘણા લોકો સમજાવતા કે 11 લાખનો એ ફ્લેટ વેચી છે અને 5 કરોડનો એ ફ્લેટ વેચી છે, 18 કરોડ, 5 કરોડ ઓછા બોલ્યો. હોઈ શકે 18 કરોડ નાય વેચાય, પણ સાથે સાથે 18 લાખમાં પણ લોકોને ફ્લેટ મળે, કોઈ માણસ છત વગરનો ના રહે, એ આપણી જવાબદારી છે. રોટલો ને ઓટલો એ લોકોનો અધિકાર છે અને એ આપણે જાળવી રાખવું પડશે. અને ત્યારે એફોર્ડેબલ હાઉસિંગ એની સ્કીમો વધુ ને વધુ પ્રાઇવેટ બિલ્ડરો વધારે, સરકાર એના માટે બધું કરવા તૈયાર છે. સ્ટેમ્પ ડ્યુટી બહુ નાનો પ્રશ્ન છે, એ સિવાય પણ હું તો કહું છું યોજના લઈને આવો. અને હું માનું છું અને આ બધા વેપારી વચ્ચે બોલું છું કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. અમે કોઈ વેપાર માટે કે કંઈ અમારા રેવન્યુ માટે ચર્ચા નથી કરતા, પરંતુ વ્યવસ્થા એવી બને કે જેમાં હેવ એન્ડ હેવ નોટ્સ એને આપણે ભેગું કરીએ. એટલે સ્વાભાવિક છે કે જેની પાસે હેવ એને વધારે આપવું પડે અને હેવ નોટ્સને એનો લાભ મળે અને એક સામાજિક સમરસતા ઊભી થાય. આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી એની પણ આપણી જવાબદારી છે. ત્યારે આ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો આવનારો જે પડકાર છે આપણી સામે એફોર્ડેબલ હાઉસિંગ, અને એના માટે જ આપણે બધા નિયમોને સુધારતા જાય છે. 2018ની એપ્રિલથી આ ડિસેમ્બર 31 સુધીમાં મેં કીધું તું 100 ટીપી સ્કીમ પૂરી થવી જોઈએ અને આ 100 ટીપી સ્કીમ પૂરી કરી દીધી છે આપણે, પરંતુ મને સંતોષ નથી કારણ કે હજી 400 પેન્ડિંગ છે કે જે 15-15, 20-20 વર્ષ, 25-25 વર્ષ ત્યાં ટીપી થઈ ગઈ અને એને કારણે બધી સમસ્યાઓ ઊભી થાય. એટલે આ બધું ઝડપથી પૂરું કરી દેવું, જૂનું બેકલોડ, અને પછી નવી ટીપી બને વ્યવસ્થિત અને એ ટીપી તરત જ એની પ્રક્રિયાઓ પૂરી થાય, તો જેથી કરીને સાચા અર્થમાં વ્યવસ્થિત ડેવલપમેન્ટ થાય. આ તો પછી તો શું છે કે આપણે એડજસ્ટમેન્ટ કરીએ છીએ, કારણ કે અપેક્ષા હોય, કંઈક બીજું થઈ ગયું હોય અને જ્યારે ટીપી અમલમાં કરવા જાય અને ત્યારે ઘણું બધું તોડફોડ કરવી પડે, આવા સંજોગો ન બને એટલા માટે એનો બેકલોડ તોડી અને આપણે ટીપી અને ટીપી વધારતા જાય અને જેટલી ટીપી ડેવલપ થશે એટલું જ ડેવલપમેન્ટ સારું થશે, એટલું જ તમારા બધાના પ્રોજેક્ટો ઝડપથી વેચાશે અને એના તમે પણ સારી રીતે ડેવલપમેન્ટ કરી શકશો. મેં 10 ડીપી મંજૂર કર્યા છે 8-9 મહિનામાં, 10 શહેરોના ડીપી કે જે વર્ષોથી પેન્ડિંગ હતા અને બધું ટ્રાન્સપરન્સી સાથે. હો, બાકી ડીપી એટલે ઘણું બધું આવે કે સાહેબ આમથી આમ કરી દો, નાનો ઝોન આમ ફેરવી દો, નાનો ઝોન આમ ફેરવી દો, એ નહીં, ટ્રાન્સપરન્સી સાથે અને જે મળે એ બધાને મળે. તમને બધાને ખબર તો હશે કે 29 આપણે બંધ જ કરી દીધું છે કે જેમાં કોઈ સરકાર કોઈને છૂટછાટ નહીં આપે, અગાઉ અપાતી હતી એ સંપૂર્ણપણે બંધ કરી છે આપણે કે ભાઈ તમારે જોતી હોય તો હું તમને વધારે એફએસઆઈ આપી દઉં, પણ એ આખા શહેરને મળે, એ 4 બિલ્ડરોને જ મળે એવું ન થાય, મળે તો બધાને મળે, ન મળે તો કોઈને ન મળે. એટલે 29 સેક્શનને આપણે ટોટલી ક્લોઝ કરી દીધી છે અને એને કારણે એક વિશ્વસનીયતા ઊભી થાય છે અને એ કરવા માગીએ છીએ અમે. તો એ દિશામાં આપણે સૌ સાથે મળીને સરકાર તમને પૂરી મોકળાશ આપવા માગે છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને આપણે ખૂબ સારી રીતે વિકસાવવા માગીએ છીએ કે જેમાં તમને કોઈ વસ્તુ બંધન કરતા ન બને, કોઈ વસ્તુ અવરોધ કરતા ન બને અને સરળતાથી કામ થઈ શકે
અને ફાસ્ટ થાય, એટલે જ ધીરે ધીરે બધી વસ્તુને આપણે ઓનલાઈન લઈ જઈએ છીએ. એને માં ઓનલાઈન કરવું એટલે બહુ અઘરું હતું. જિલ્લા પંચાયતના પાવર ખેંચી લીધા આપણે, મીટરના ભાવ નક્કી જ હતા. અને તમે બધા બધા એને અનુભવ હશે શું ચાલતું હતું. એને માં લોકો આવી આવીને ફરિયાદો કરતા હતા ગંભીરતાપૂર્વક કે સાહેબ 6 મહિના થયા ફાસ્ટ નથી થતું, 90 દિવસે પાછું મોકલાવી દે. કારણ કે 90 દિવસમાં ક્લિયર કરવાનું હોય, 2 સાચી ખોટી ક્વેરી કાઢીને પાછું મોકલાવે અને પૈસા આપો ત્યારે થાય. આ આખી વાતને આપણે બંધ કરવા માંગીએ છીએ. અને હું 26મી તારીખે અહીંયા અમદાવાદમાં 1000 NA ની પરમિશન એક કાર્યક્રમમાં આપવાનું છું. 1000 પરમિશન ઓનલાઈન, ઓફલાઈન નહીં, ઓનલાઈન, અને એક સાથે આપવા માંગુ છું. આ રીતનો કે જે 180 દિવસમાં મંજૂર થતું નહોતું એ 18 દિવસમાં મંજૂર થાય, અને એ ઝડપથી થાય જેથી તમે લોકો તમારા પ્રોજેક્ટને આગળ વધારી શકો. આવા આપણે અને આવા પ્રશ્નો જેટલા હોય લઈને આવો જક્ષયભાઈ, જ્યાં જ્યાં આ બધું ચાલે છે એ લઈને આવો કે સાહેબ આ બંધ કરાવો, આ બંધ કરાવો, આ બંધ કરાવો, હું તૈયાર છું. અને એ જ સાચી દિશા છે કે જેથી કરીને ભવિષ્યની પેઢી પણ આ બધા ત્રાસમાંથી મુક્ત થાય અને સારી રીતે એક આનંદપૂર્વક કામ કરી શકે. તો આપ સૌ ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો ભજવી રહ્યા છો. ગુજરાત હવે લગભગ 50% અર્બનાઇઝેશન તરફ પહોંચી ગયું છે અને પેરીફેરીનો વિકાસ તમે જ કરો છો, જેથી કરીને સિટી આજે અમદાવાદ જુઓ તો નદીની આ બાજુથી નહીં, હવે તો ઠેઠ બોપલથી ઉપર પણ જે રીતે ડેવલપ થયું છે, કોઈ નવો માણસ બહારથી આવે છે તો આભા થઈ જાય છે. કારણ કે તમારા બધાએ જે રીતે હિંમતથી તમે લોકો પ્રોજેક્ટો બનાવ્યા અને એને કારણે આજે સિટીની એક આબરૂ વધી છે. એવા દરેક શહેરો, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, બરોડા, અમદાવાદ, નવસારી હશે કે ભરૂચ હશે, બધામાં આ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો 50% અર્બનાઇઝેશન એટલે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી એ ખૂબ મોટી એક્ટિવિટી બની ગઈ છે. લાખો લોકોને રોજીરોટી પણ મળે છે અને ત્યારે આ વાઇબ્રન્ટ ગુજરાત આપણું આવી રહ્યું છે. મારે જક્ષયભાઈ હમણાં વાત થઈ છે, એક સ્પેશિયલ ઇવેન્ટ યંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો ગણીએ કે યંગ ઇન્વેસ્ટમેન્ટ કરનારા લોકો કે યંગ એન્ટરપ્રેનર્સ, એ બધા લોકો સાથે મળીને એક નવી ઇવેન્ટ કે જેમાં આખું ગ્લોબલ પ્લેટફોર્મનો લાભ મળે અને આપણે પણ અહીંયા કંઈક આ વાઇબ્રન્ટમાં એને પણ જોડીએ, તો એ દિશામાં તમે લોકો એક બ્લુપ્રિન્ટ બનાવો, ઝડપથી આપણે બેસીએ અને નક્કી કરીએ અને વાઇબ્રન્ટમાં પણ એક એને એક અલગ ઇવેન્ટ તરીકે પણ જોઈએ અને આપણે આ એક્ટિવિટીને પણ વધુ વ્યાપક સ્વરૂપમાં આગળ વધારીએ એવી અપેક્ષા છે. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં ગુજરાતનું વિકાસ એ હરણફાળ ફાસ્ટ, એકદમ ફાસ્ટ આપણો વિકાસ થાય, ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક, એ દિશામાં આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ. સરકાર તમને બધાને મદદ કરવા આતુર છે, જ્યાં કાંઈ નાના મોટી તકલીફ હોય એ દૂર કરવા પણ આતુર છે અને આપણે સૌ સાથે મળી લોકોને સારામાં સારી વસ્તુ કેવી રીતે આપીએ અને લોકોને સસ્તી કેવી રીતે મળે એ દિશામાં વિચાર કરી, બધાનો વિચાર કરીને સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને આપણે સફળ કરીએ એ જ અપેક્ષા. સૌનો આભાર. થેન્ક યુ સો મચ સર ફોર યોર વેલ્યુએબલ ગાઈડન્સ એન્ડ ઇન્સ્પિરેશનલ સ્પીચ. આપના કિંમતી સમય અને આપના ઉદબોધન માટે આપનો ખૂબ ખૂબ આભાર. એન્ડ નાવ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ અ વેરી ડાયનામિક એન્ડ અ વેરી હાર્ડ વર્કિંગ ઓનરરી સેક્રેટરી ઓફ ગાયહેડ શ્રી ધ્રુવ પટેલ ટુ ડિલિવર વોટ ઓફ થેન્ક્સ. ગુડ મોર્નિંગ. મારા વોટ ઓફ થેન્ક્સ પહેલાં એક લાગણી વ્યક્ત કરવા માગું છું આપણા ગાયડ ક્રેડાઈના સંસ્થાના સહસ્થાપક શ્રી નવનીતભાઈ પટેલનું નિધન થયું છે. એનાથી ના પૂરી કરી શકાય એવી ખોટ પડી છે. તો
તો એમના માનમાં અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આપણે સૌ એક મિનિટ ઊભા રહીને એમને મૌન પાડવા માટે વિનંતી. શાંતિ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત ઓનરેબલ ચીફ મિનિસ્ટર શ્રી વિજય રૂપાણીજી, ઓનરેબલ એનર્જી મિનિસ્ટર સૌરભભાઈ પટેલજી, અમદાવાદના કલેક્ટર શ્રી વિક્રાંતભાઈ પાંડેજી, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ જક્ષયભાઈ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શેખરભાઈ અને ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ પરેશભાઈ, મારી ટીમ, આખા ઓડિયન્સમાં ઉપસ્થિત ડેવલપર મિત્રો, લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે આપણે બધા અહીંયા ગાયડ ક્રેડાઈના 13મા પ્રોપર્ટી શોના ઉદ્ઘાટન માટે ભેગા થયા છે. એ વખતે આપણા ઓનરેબલ સીએમ દ્વારા અમદાવાદ અને ગુજરાતના રિયલ એસ્ટેટનું વિઝન 2030નું અનવીલમેન્ટ થાય અને સરકાર દ્વારા પ્રજાલક્ષી ડેવલપરને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ લક્ષી જે ઇનિશિયેટિવ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અને સરકારનું એની પાછળનું વિઝન કે એને ફાસ્ટ ટ્રેકની અંદર અમલમાં કરવામાં આવે તો એક વિન વિન એન્વાયરમેન્ટ ક્રિએટ થાય જેનાથી આપણા ઇન્ડસ્ટ્રી, હાઉસિંગ ફોર ઓલ જે પીએમ સાહેબનું જે સપનું છે એ પૂરું થાય એને ધ્યાનમાં રાખીને જે પણ એફર્ટ્સ મૂકવામાં આવે છે એ સાંભળતા એવું ચોક્કસ જ મને લાગે છે કે આપણા ઇન્ડસ્ટ્રીને ગ્રો થતાં કોઈ નહીં રોકી શકે. ગુજરાત અને અમદાવાદ પહેલેથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝ ડેવલપમેન્ટ, ઇકોનોમિકલ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને લિવેબલ સિટી તરીકે ઓળખાયા છે અને આવા વિઝન સાથે ચોક્કસપણે આવતા દિવસોની અંદર ગુજરાત ઓલરેડી એક મોડલ દેશનું સ્ટેટ છે અને આગળ પણ એ સીમાઓ પાર કરશે એવી મને કોઈ ડાઉટ નથી. આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા મહાનુભાવો, ડેવલપર મિત્રો અને ખાસ કરીને મારા સ્પોન્સર્સ જેને આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે સપોર્ટ કર્યો છે, જેમાં પ્રેઝન્ટિંગ સ્પોન્સર તરીકે ટ્રાયો એરિયોવેટર્સ, પાવર્ડ બાય કેટેગરીની અંદર સન બિલ્ડર્સ, આરઆર કાબેલ અને ધ અધર સાઇડ વીકેન્ડ વિલાસ, એસોસિએટ સ્પોન્સર્સમાં ગણેશ હાઉસિંગ, ક્લાઉડ નાઇન, દીપ ગ્રુપ, તક્ષશિલા, ગોદરેજ પ્રોપર્ટીઝ, પેસેફિકા કંપનીઝ અને રાજયશ, અને કો સ્પોન્સર્સમાં સંકલ્પ રિયાલિટી, અરવિંદ સ્માર્ટ સ્પેસીસ, સ્ટેટ બેંક, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, પિરામલ કેપિટલ અને આઈસીઆઈસીઆઈ બેંકનો સપોર્ટને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે મારી ટીમ ક્રેડાઈ, ગાઈડ ક્રેડાઈ અને સાથેના અમારા જે વેન્ડર્સ જે એક મહિનાથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે એનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. લંચની વ્યવસ્થા બધાની માટે રાખેલી છે એટલે બધા સાથે લંચ લઈશું પછી જ છૂટા પડીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વન્સ અગેન, ખૂબ ખૂબ આભાર ફરી એકવાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો ગાયડ ક્રેડાઈ તરફથી, માન્ય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, માન્ય કલેક્ટરશ્રી તથા સૌ મહાનુભાવો અને સૌ આમંત્રિતોનો હૃદયપૂર્વક આભાર.